વડીલોની મદદથી પણ કર્યા, પાછું આપણે જરાક જોઈએ કે તમે જે કરો છો એ બરાબર કરો છો કે નહીં. તો ચાલો 21 નંબર નું પેજ આપણે આજે કરીએ. તો ચાલો એમાં આપ્યો છે ઠ, બરાબર. પછી જો અહીંયા બાજુમાં ઠ, અહીંયા કંસારાનું ચિત્ર આવ્યું છે. ઠ સે ઠઠેરા, ઠઠેરા એટલે કંસાર. તો અહીંયા છે ને ઠ આવ્યું છે, જો ટપકા કરે તો આપણે ટપકાને અડાડવાના છે અને ઠ ને ઘાટો કરવાનો છે. ચલો તો તમે પણ ઠ ને ઘાટો કરી નાખો ટપકા અડાડી. યાદ રાખવાનું ઠઠેરા એટલે કંસારો, બરાબર. પછી અહીંયા જો ઠ સુધી તેના ઉપર રાઉન્ડ બનાવો. હવે આ છે બે લાઈન છે જોવાની અંદર, આ બે લાઈન એમાં ઠ ગોતવાનું છે, રાઉન્ડ કરવાનું છે. તો ચાલો ગોતીએ ઠ છે, હા, તો એની માટે શું કરશું, રાઉન્ડ કરશું. ચ માટે નથી કરવાનું, આ ઠ છે ના, આ છે ના, આ છે હા, તો ચાલો એની માટે પણ રાઉન્ડ કરી દઈએ. પછી આ ઠ છે ના, આ છે હા, તો ચાલો એના માટે પણ જે ઠ હોય એ રાઉન્ડ કરી દઈએ. આપણે અત્યારે ઠ શીખીએ છીએ એટલે ઠ માટે રાઉન્ડ કરવાના છે. પછી આ ઠ છે નથી, આ છે હા, ચાલો તો આની માટે પણ રાઉન્ડ બનાવી દઈએ. પેન્સિલ થી તમે પણ રાઉન્ડ કરતા જાઓ. આ નથી, આ પણ નથી, આ નથી, આ ઠ છે, તો ચાલો આની માટે પણ રાઉન્ડ બનાવી દઈએ. ચાલો આવી રીતના તમે કરી દો તો 1 2 3 4 5 ઠ થશે, પાંચમા રાઉન્ડ હોવા જોઈએ. હવે પછી જો અહીંયા ઠ છે ઘાટો કાળા કલર નો આપેલો છે, અહીંયા વાંચવાનું કીધું છે, તો વાંચવાનું અને શું કહેવાય ઠ. પછી આ ઠ છે એમાં શું કરવાનું છે, તો કે છે રંગ પૂરવાના છે. તમે પણ પેન્સિલ કલર અથવા તો મીણિયા કલર થી રંગ પૂરજો, બાર બહુ કાઢશો નહીં, સરસ ચોખ્ખા ચોખ્ખા કલર પૂરી અને ઠ ને ઘાટો કરી નાખો. પછી અહીંયા છે ટપકા જોડવાના છે, જો એ રાઈ પર છે ને, તો ચાલો ટપકા અડાડીને ઠ ને ઘાટો કરીએ. થઈ ગયો. પછી નીચે જો વાંચો અને લખો. અહીંયા જે ફળ પર છે ને એની ત્રણ ત્રણ ની લાઈન કરવી જોઈએ. તો આપણે પેલી લાઈન માં ટપકા અડાડીએ ને ઠ લખતા શીખી જઈએ, એટલે પછી નું જે છે એ સરસ અક્ષરે લખી શકીએ, બરાબર. ચાલો અહીંયા પણ લખો ઠ, અહીંયા તમારી જાતે બનાવો ઠ. હાલો બીજી લાઈન માં બી આવ્યા છે ટપકા વાળા, બે કરી નાખો અને ત્રણ વખત લખવાનું છે, લખી નાખો. દુધિયા લાઈન ની વચ્ચે જ લખવાનું છે. અહીંયા ટપકા અડાડો, ઠ બનાવો, અહીંયા પણ લખો, માથે માત્રા કરવાની ભૂલવાની નથી. ચાલો આ થઈ ગયું આપણું 21 નંબર નું પેજ પૂરું. તમે પણ પેન્સિલ થી ટપકા જોડી અને આ પેજ પૂરું કરો, જેમ સૂચના આપી છે એમ કરતા રહો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 22મું પેજ કરીશું. અસ્તુ.